રણછોડ દાસજી સેવા ટ્રસ્ટ રાજકોટના ડોક્ટરની ટીમ દ્વારા આંખોના દર્દીઓની તપાસ કરી 82 દર્દીઓને રાજકોટ ખાતે વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા. કેશોદના જલારામ મંદિર દર મહિનાના બીજા અને ચોથા રવિવારે નેત્ર નિદાન કેમ્પનું અલગ અલગ દાતાશ્રીઓના સહયોગથી આયોજન કરવામાં આવતું હતું, પરંતુ લોકડાઉન બાદ કેમ્પનું આયોજન બંધ કરવામાં આવ્યું હતું. ઘણા મહિનાઓથી કેમ્પ બંધ રહેતા આર્થિક નબળા અને અનેક પરિવારોની જરૂરિયાત અને મુશ્કેલીઓને ધ્યાનમાં લઈ કેશોદના જલારામ મંદિર નેત્ર નિદાન કેમ્પનું ફરીથી આયોજન શરૂ કરવામાં આવ્યું છે. હવેથી દર મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે. યોજાયેલા નેત્ર નિદાન કેમ્પમાં રણછોડ દાસજી સેવા ટ્રસ્ટના ડોક્ટરોએ સેવા આપી હતી, જેમાં 201થી વધુ દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી. જરૂરિયાતમંદ 82 જેટલા દર્દીઓને આંખના મોતિયાના ઓપરેશન માટે રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા છે, જ્યાં દર્દીઓને લઈ જઈ વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન બાદ કેશોદ પરત પહોંચાડવાની વ્યવસ્થા પણ રણછોડ દાસજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. નેત્ર નિદાન કેમ્પમાં માસ્ક પહેરવા, સેનેટાઈઝ સાથે સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે દર્દીઓને નેત્ર નિદાન કેમ્પનો લાભ લીધો હતો. કેશોદ જલારામ મંદિર સેવા સમિતિ દ્વારા આજના કેમ્પના ભોજનના દાતા શ્રી જયાબેન કરશનદાસ નથવાણી, કૌશિકભાઈ નથવાણી પરિવાર તરફથી દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આજનો આ કેમ્પમાં કુલ 237મો હતો. આજ સુધી 16,551 દર્દીઓના કેમ્પમાં સફળ ઓપરેશન પણ રહ્યા છે. જય જલારામ. મારું નામ ફેનિશ નથવાણી છે. આજરોજ શ્રી જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મારા બા શ્રી જયાબેન નથવાણી તરફથી કેમ્પ આયોજન કરવામાં આવેલું હતું, જેમાં મારા હસ્તે શ્રી કૌશિકભાઈ નથવાણી તરફથી હતું. આ કેમ્પની અંદર જલારામ મંદિર દ્વારા ઘણા વર્ષોથી કેમ્પ ચાલે છે. અત્યાર સુધીની અંદર લગભગ 237 કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું અને એની અંદર લગભગ આશરે 16,551 દર્દીઓને મોતિયાના સફળ ઓપરેશન એ અત્રે કરાવેલા છે. આજરોજનો જે કેમ્પ હતો એ કેમ્પની અંદર અમારા ભોજનદાતા જે છે એ દયાબેન કરશનદાસ નથવાણી દ્વારા આયોજન કરવાનું આવેલું હતું. આ કેમ્પની અંદર આજે લગભગ 201 ઓપીડી હતા અને જેની અંદરથી 82 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રણછોડદાસજી આશ્રમ સેવા ટ્રસ્ટ રાજકોટમાં મોકલવામાં આવ્યા હતા. એ રીતે દર મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે અહીંયા જગારામ મંદિરની અંદર આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને દરેક દર્દીઓને ખાસ અમારો એક સંદેશો છે કે જે કોઈ આવે એ માસ્ક પહેરીને આવે અને આધાર કાર્ડ જે છે એ લઈને જ આવે. આ એક ખાસ વિનંતી છે, દરેક જે દર્દીઓ આવે એ આ સાથે લઈને જ આવે. થેન્ક યુ વેરી મચ. જગદીશ યાદવનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, જૂનાગઢ.